હવે આગળ વાત કરીએ તો ધારી શહેરમાં પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર ન હોવાથી આજુબાજુના ગામ્ય વિસ્તારના માલધારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં, કાયમી ડોક્ટરની નિવૃત્ત કરવા માંગ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મૂંગા પશુઓની સારવાર માટેનું છે. મૂંગા પશુઓની સારવાર કરવા માટે આ ખખડધજ પશુ દવાખાનાની અનેક ફરિયાદો પશુપાલકો પાસેથી જાણવા મળેલ છે. ત્યારે આજરોજ ધારી શહેરના પશુ દવાખાનાની મુલાકાત દરમિયાન લોકોની ફરિયાદ મુજબ કોઈ પણ જવાબદાર ડોક્ટર હાજર થતા નહીં. પશુ દવાખાનાના પટાવાળા એવા એક કર્મચારી હાજર હતા જેમની પાસેથી પશુઓની સારવાર બાબતે પૂછપરછ કરવામાં આવેલ હતી. ગેરહાજર ડોક્ટરના બારામાં જાણકારી મેળવવામાં આવી હતી. ધારીના પશુ દવાખાનાનું આ ખખડધજ બિલ્ડિંગ ડોક્ટર વિહોણા પશુ દવાખાનામાં કોઈ પણ જવાબદાર ડોક્ટરની નિમણૂક કરવામાં આવેલ નથી. પશુપાલન સાથે સંકળાયેલા માલધારી ખેડૂતો અને એકલ દોકલ પશુઓ, ઘરે પારવાનો શોખ ધરાવતા લોકો જ્યારે પણ પશુ દવાખાને પોતાના મૂંગા પશુઓ માટે સારવાર કરાવવા આવે છે ત્યારે જવાબદાર ડોક્ટરની જગ્યાએ અન્ય કર્મચારીઓ પોતાના અનુભવ પ્રમાણે સારવાર કરે છે. લોકોની એવી પણ ફરિયાદ છે કે પશુઓના સારવાર માટે ઉપયોગી દવાઓ પણ ઘણી બધી વાર હાજર હોતી નથી. મેડિકલમાં દવાઓ લેવા ફરજિયાત જવું પડે છે. આમ તો અત્યારે કોઈ પણ લોકો પશુઓ માટેની સારવાર કરાવવા આવેલ નથી, પરંતુ એમ છતાં ઇમરજન્સી કોઈ પશુ બીમાર પડે તો શું થાય? હાજર કર્મચારીના કહેવાનુસાર ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર નથી. બગસરાથી ડોક્ટર સપ્તાહમાં 2 દિવસ માટે આવે છે. અમરેલી જિલ્લાનો ધારી તાલુકો જે ગીર વિસ્તાર તરીકે ઓળખાય છે, ગીર વિસ્તારમાં પશુપાલન સાથે સંકળાયેલા માલધારી અને ખેડૂતો પાસે હજારોની સંખ્યામાં પશુઓ છે, પરંતુ આ પશુઓની સારવાર માટે તાલુકા મથક એવા ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર નથી, સુવિધાઓ નથી, દવાઓ નથી તેવી ફરિયાદ લોકો કરી રહ્યા છે. અશોક મણવર, જેડેશ ટીવી, અમરેલી.